नमस्कार, समाचार बुलेटिन में आपनो हार्दिक स्वागत छे। आजना मुख्य समाचार। धोरण 12 सामान्य प्रवाहनु 54.98% परिणाम जाहिर। सूरत जिल्लानु सौथी वधु 73.84%, ज्यारे छोटा उदयपुर जिल्लानु सौथी ओछू 20.05% परिणाम। नवा सीमांकन मुजब अमदावाद महानगरपालिकानी वोर्डनी संख्या 64 घटी 48, ज्यारे राजकोट महानगरपालिकानी वोर्ड संख्या 23 थी घटी थई 18। 11 जिला पंचायत, 170 तालुका पंचायत, 50 नगरपालिका अने 4 महानगरपालिका माटे नवी सीमांकन प्रक्रिया पूर्ण। स्मार्ट सिटी तरीके शहरोना विकास माटे प्रेरणा स्त्रोत बनी रहेलू सूरत। नगर विकासना आ आदर्श मॉडलमां नागरिकोने तमाम सेवाओ ऑनलाइन पूरी पाड़ती महानगरपालिका। संख्याबंध जाहेर स्थळोए मफत वाईफाई कनेक्टिविटी मळता सूरती लालाओ खुश। विकास दरनी बाबते चीनने पाछळ राखीने भारत विश्वमां बन्यु सौथी झड़पी विकसतु अर्थतंत्र। वर्ष 2014 विकास दर रह्यो 7.3%। विकास दर वधीने 8-9% सुधी पहोंचवानी आशा व्यक्त करता अरुण जेटली। समाचार विगतवार। गुजरात उच्चतर माध्यमिक शिक्षण बोर्ड द्वारा लेवामां आवेली धोरण 12 सामान्य प्रवाहनी परीक्षानुं परिणाम 54.98% जाहेर थयुं छे। आ वखते पण दर वर्षनी जेम दीकरीओए बाजी मारी छे। टॉप A1 ग्रेड मेळवामां 256 विद्यार्थीओ सफळ रह्या छे। प्रस्तुत छे एक अहेवाल। गुजरात शिक्षण बोर्ड द्वारा गत मार्च महीनामां लेवायेली धोरण 12 सामान्य व्यवसायलक्षी प्रवाह तथा उत्तर बुनियादी प्रवाहनुं परिणाम 54.98% जाहेर थयुं छे, जे गत वर्ष करता 12% ओछू होवानुं जणાયું છે। રાજ્યના 418 કેન્દ્રો પર કુલ 5,42,090 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2,91,210 પરીક્ષાર્થીઓ પાસ થયા છે। તો આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। 67.97% વિદ્યાર્થીનીઓ, જ્યારે 46.66% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। સૌથી વધુ 100% પરિણામ અમદાવાદના એલિસ બ્રિજ અને સુરતના નાનપુરા કેન્દ્રનું, જ્યારે સૌથી ઓછું 11.89% પરિણામ દાહોદના સાગટાળા કેન્દ્રનું નોંધાયું છે। જિલ્લાવાર સૌથી વધુ પરિણામ સુરતમાં 73.84%, જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુરમાં 20.05% નોંધાયું છે। સામાન્ય પ્રવાહના ઉમેદવારોનું પરિણામ 54.98%, વ્યવસાયલક્ષી પ્રવાહના ઉમેદવારોનું પરિણામ 70.24%, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના ઉમેદવારોનું 58.07% પરિણામ નોંધાયું છે। સૌથી ટોચના ગ્રેડ A1ના 256 ઉમેદવારો, જ્યારે A2 ગ્રેડના 6,614 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। સામાન્ય પ્રવાહના અંગ્રેજી માધ્યમના 83.72%, જ્યારે ગુજરાતી માધ્યમના 53.09 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે। રાજ્યની 129 શાળાઓ એવી છે કે જેણે 100% પરિણામની સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે 141 શાળાઓનું પરિણામ 10%થી પણ ઓછું આવ્યું છે। બોર્ડની પરીક્ષામાં 5,162 કેસ ગેરરીતિના નોંધાયા હતા, ત્યારે પરિણામ જાહેર થતાની સાથે જ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના મનપસંદ કોર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયા આરંભી દીધી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નવેસરથી વોર્ડ સીમાંકનની કામગીરી ચાલી રહી છે। પંચે આ સંબંધમાં અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકા માટેના વોર્ડ સીમાંકનને અંતે નક્કી થયેલા નવા વોર્ડ અંગે જાહેરનામા બહાર પાડ્યા છે। પ્રસ્તુત છે એક અહેવાલ। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડાના આધારે રાજ્યમાં આવેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના અને મહાનગરપાલિકાના વોર્ડ્સના નવા સીમાંકનની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે। આ અંતર્ગત અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન અંગેના જાહેરનામા તાજેતરમાં જ બહાર પડ્યા। 55,77,940ની વસ્તી ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ્સનું નવેસરથી સીમાંકન કરતાં વોર્ડની સંખ્યા 64થી ઘટીને 48ની થઈ છે। અમદાવાદ મહાનગરપાલિકામાં હવે 192 સભ્યો માટે ચૂંટણી યોજાશે। એ જ પ્રમાણે 13,46,192ની વસ્તી ધરાવતી રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડની સંખ્યા પણ 23થી ઘટીને 18ની થઈ છે। રાજકોટ મહાનગરપાલિકા માટે હવે 72 સભ્યો માટે ચૂંટણી થશે।
અગાઉ વડોદરા અને સુરત મહાનગરપાલિકાના નવા સીમાંકન અંગેના જાહેરનામા બહાર પડી ચૂક્યા છે. વડોદરાની વોર્ડની સંખ્યા 25 થી ઘટીને 19 ની થઈ છે, જ્યારે સુરતના વોર્ડની સંખ્યા 38 થી ઘટીને 29 ની થઈ છે. અમદાવાદમાં જૂના વોર્ડ 64 હતા, જે હવે 48 થયા છે. રાજકોટમાં 23-18 થયા છે. વડોદરામાં 25-19 થયા છે. સુરતમાં 38-29 થયા છે. અને જે નવા જે બીજી કોર્પોરેશન છે એના જાહેરનામા જ્યારે થશે ત્યારે અમે એની પણ જાહેરાત કરશું. રાજ્ય ચૂંટણી પંચ રાજ્યની કુલ 31 પૈકીની 11 જિલ્લા પંચાયત, કુલ 230 પૈકીની 170 તાલુકા પંચાયત, કુલ 56 પૈકીની 50 નગરપાલિકા અને કુલ 6 પૈકીની 4 મહાનગરપાલિકાના કિસ્સામાં નવા વોર્ડ સીમાંકન સંબંધે જાહેરનામા બહાર પાડી ચૂકી છે. રાજ્ય ચૂંટણી પંચ સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તત્પર છે અને ઝડપથી આ કાર્યવાહી થઈ રહી છે. આપણે આજે જિલ્લા પંચાયત 31 આપણી પાસે છે, એમાંથી 11ના જાહેરનામા થઈ ગયા છે. તાલુકા પંચાયત 230માં ચૂંટણી કરવાની છે, 170ના જાહેરનામા થઈ ગયા છે. નગરપાલિકાઓ 56 છે, એમાં 50ના જાહેરનામા થઈ ગયા છે. મહાનગરપાલિકાઓ 6 છે, જેમાંથી 4ના જાહેરનામા થઈ ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે બાકીની વોર્ડ સીમાંકન કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના ખંડ સમયના અધ્યાપકોના વેતનમાં 20% વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વેતન વધારો 1 માર્ચ 2013 થી પશ્ચાદવર્તી અસરથી અમલમાં આવશે. સાપ્તાહિક 3-4 લેક્ચર સુધીના અધ્યાપકોને અગાઉ મળતા માસિક 3,900ના સ્થાને હવે 4,680 રૂપિયા, 5-7 લેક્ચર સુધીના અધ્યાપકોને 7,800ના સ્થાને 9,360, તેમજ 8-10 લેક્ચર સુધીના અધ્યાપકોને અગાઉ મળતા 11,700ના સ્થાને હવે માસિક રૂપિયા 14,040 પ્રમાણે વેતન મળતું થશે. ટેકનોલોજી વર્લ્ડે સુશાસન કેમ થાય તે ગુજરાતે સફળ રીતે ભારતને બતાવી આપ્યું છે. અહીં મહાનગરપાલિકા તરફથી નાગરિકોને બધી સેવા ઓનલાઈન મળે તે માટે મોબાઈલ એપ કાર્યરત કરાઈ છે, તો શહેરને વાઈફાઈ બનાવી દેવાયું છે. આ છે એક વિદ્યાર્થીની જેનું નામ છે ભૂમિકા વાડીવાળા. સુરતના માર્ગો પર મફત વાઈફાઈ કનેક્ટિવિટી મળતા તે ખુશ છે. મહાનગરપાલિકાએ શહેરમાં ઠેર ઠેર વાઈફાઈ ઝોન ઊભા કરતા ભૂમિકા જેવી નવી પેઢીને જાણે જલસો પડી ગયો છે. રેડિયેશન પ્રૂફ હોય તેવા સલામત ટાવર વડે ઇન્ટરનેટ સેવા અપાતી હોવાથી નાગરિકોને જરાય ચિંતા નથી. બાગ બગીચા, પ્રાણી સંગ્રહાલય તથા લાઇબ્રેરી જેવા સ્થળોએ વાઈફાઈની સુવિધાથી યુવક યુવતીઓને મજા પડી ગઈ છે. જરા કે સબ કુછ વાઈફાઈ હે ક્યા વાકઈ આપકો સુવિધા મિલ પાતી હે? જી જી ડેફિનેટલી, બહોત હી અચ્છી યહાં પે સર્વિસ દી જા રહી હે. ઓર વૈસે હમ લોગ કાફી સ્ટુડન્ટ્સ હે યહાં પે જો પ્રિપેરિંગ કર રહે હે IAS કે લિયે, સિવિલ સર્વિસ કે લિયે. સો બહોત હી અચ્છી વેબસાઈટ હમકો સર્વ કરને કે લિયે મિલતી હે. યા યહાં પે વાઈફાઈ સુવિધા મિલ રહી હે, જિસકે વજહ સે મેરી પઢાઈ મે બહોત સારા હેલ્પ હો રહા હે. હમે इन्फॉर्मेशन चाहिए तो सब इंटरनेट का ही यूज़ करते हैं. सूरत में PPP मॉडल पर शुरुआत की गई है. रिलायंस जियो के साथ फिलहाल जो है 22 जगह पे हम लोगों ने वाईफाई हॉटस्पॉट्स खड़े किए हैं, जिसमें फ्री वाईफाई सुविधा दी है. कि IT पार्टनर्स की अगर बात करें तो माइक्रोसॉफ्ट कॉर्पोरेशन की तरफ से सिटी नेक्स्ट इनिशिएटिव में सूरत का चयन किया गया है. સુરતી લાલાઓને સ્માર્ટ સિટીની પરિકલ્પના કોઈ રોમાંચ નથી આપતી, કારણ કે સ્માર્ટફોન ઉપર ઢગલાબંધ સેવા તેમને મળતી થઈ ગઈ છે. જન ફરિયાદ માટે વોટ્સએપ નંબર છે, તો મોબાઈલ એપ કે વેબસાઈટ ઉપર ઓનલાઈન નારાજગી વ્યક્ત કરવાની સગવડ છે. ઈ ગવર્નન્સ વડે નાગરિકોને કેટલો કાર્યક્ષમ વહીવટ આપી શકાય તેનું ઉદાહરણ છે સુરત. કોર્પોરેશન કે તરફ સે મોબાઈલ એપ્લિકેશન શરૂ કિયા ગયા હે, જિસકો 2 સાલ હો ગયે, जिसमें लोग टैक्स पेमेंट से लेकर सभी इंटरेक्टिव सर्विसेज, बर्थ सर्टिफिकेट भी उसी से ले सकते हैं. सिविक सेंटर्स को हम लोग अभी वर्चुअल सिविक सेंटर्स मतलब इंटरनेट पे ऑनलाइन पर शुरू किए हैं. भारत में स्मार्ट सिटी तरीके विकास करवा पसंद થયેલા 100 શહેર માં સુરત પણ છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર માને છે કે સુરત ખરેખર તો સૌથી સ્માર્ટ શહેર બનશે. મહાનગરપાલિકાના વીજ વપરાશનો 30% ભાગ સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાંથી આવે છે. પવન ઉર્જા, બાયોગેસ તથા સૂર્ય ઉર્જા અહીં ઉત્પન્ન થાય છે, જેનું મોડેલ શહેરી વિકાસ મંત્રાલયે પણ ધ્યાનમાં લીધું છે.
नागरिकों ने सुख सगवट बक्षवामां टेक्नोलॉजी आधारित प्रयोगशीलता दाखवा बदल सूरत अनेक एवोर्ड जीती चूक्यू छे अने वधु ने वधु एवोर्ड मळता ज रहे तेटला बेहतरीन प्रोजेक्ट हाथ उपर छे। दूरदर्शन समाचार अमदावाद। गतिशील गुजरात में महिलाओं ने स्वरोजगार मळे ते हेतुसर मिशन मंगलम योजना हेठ राजपीपळामां नगरपालिका द्वारा 28 महिलाओं ने 2.49 लाखना चेकनुं वितरण करवामां आव्युं हतुं। नर्मदा जिल्लामां 265 जेटला सखी मंडळो हालमां कार्यरत छे, जेमां महिलाओं राज्य सरकारनी मिशन मंगलम अर्बन योजना हेठ नाना मोटा रोजगार प्राप्त करी शके छे। मिशन मंगलम अर्बन योजना नर्मदाना मेनेजर निशाबेन परमारे जणाव्युं हतुं कि आवी योजनाओ थकी महिलाओंना जीवन धोरणमां सुधारो आव्यो छे। विद्यार्थीओ धोरण 10 અને 12 પછી કારકિર્દી ઘડતરની યોગ્ય દિશા મેળવી શકે તે હેતુસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા તથા પક્ષ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કારકિર્દીના ઉમરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું। શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ પુસ્તકની મદદથી વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે કારકિર્દીની પસંદગી કરી શકશે। પુસ્તક ઈ બુક તથા એન્ડ્રોઇડ એપ્લિકેશન સ્વરૂપે પણ ઉપલબ્ધ છે। શંકરસિંહ વાઘેલા અભ્યાસ માર્ગદર્શનના કાર્યને બિરદાવ્યું હતું। સુરતમાં સૌપ્રથમવાર આઈસ સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ઇન્ટરનેશનલ સ્કેટિંગ યુનિયન અને એશિયન સ્કેટિંગ યુનિયનના સહયોગથી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્પર્ધા યોજાઈ છે। આ આઈસ સ્કેટિંગ રિંકની સાઇઝ 140 ફૂટ બાય 40 ફૂટ છે। -9 ડિગ્રીના તાપમાનમાં સ્પર્ધકો આ રિંકમાં સ્કેટિંગ કરશે। સુરત સહિત ગુજરાત અને ભારતના આઈસ સ્કેટિંગના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલી આ આઈસ સ્પીડ સ્કેટિંગ ચેલેન્જમાં દેશમાંથી 125 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। 3 દિવસની આ સ્પર્ધામાં સુરતના 47 સ્પર્ધકો અને અમદાવાદના 3 સ્પર્ધકો પણ સામેલ છે। આ પ્રસંગે આઈસ સ્કેટિંગ એશિયન ચેમ્પિયન શ્રુતિ કોતવાલ, આઈસ સ્કેટિંગ એસોસિએશન ઇન્ડિયાના સેક્રેટરી અને સ્પર્ધામાં ભાગ લેનારા રમતવીરોના કોચ ઉપસ્થિત રહ્યા હતા। અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતનો એક પણ ખેલાડી આઈસ સ્કેટિંગમાં ક્વોલિફાય થયો નથી। હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ ગાંધીનગર દ્વારા પારડી ખાતે વલસાડના સાંસદ ડોક્ટર કેસી પટેલ તથા ધારાસભ્ય કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ આવાસના લાભાર્થીઓને રૂપિયા 49.70 લાખના ચેકનું વિતરણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ ડોક્ટર કેસી પટેલે પ્રધાનમંત્રી મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેનના જનહિતના કાર્યોની માહિતી આપી હતી, જ્યારે બોર્ડના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે હળપતિ સમાજના આવાસ માટે પહેલા જે સહાય રૂપિયા 45,000ની હતી તે વધારીને રૂપિયા 70,000 કરવામાં આવી છે। વન અને મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લાના અને રાજ્યના સરહદી ગામ મંડોર મધ્યપ્રદેશને જોડતા વાંસિયા ડુંગરી ખાતે 4 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત પુલ તથા સરહદી ગામોને જોડતા 2.25 કરોડના ખર્ચે બનેલા ડામર રોડનું લોકાર્પણ કર્યું હતું। આ અવસરે તેમણે જણાવ્યું હતું કે રસ્તાઓના વિકાસને કારણે ગામડાઓનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે। તેમણે ઉમેર્યું હતું કે વણથંભી વિકાસ યાત્રાના બીજા ચરણનો શુભારંભ રાજ્યના 18,000 ગામડાઓમાં કરવામાં આવ્યો છે। કેસર કેરીના ગઢ ગીર સોમનાથના તલાલા માર્કેટયાર્ડમાં સ્વાદ અને સુગંધથી ભરપૂર કેસર કેરીની મોટા પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે। 19મી મેથી શરૂ થયેલી આ હરાજીમાં અત્યાર સુધીમાં કેરીનું વેચાણ અંદાજિત 3.5 લાખ બોક્સના આંકને પણ વટાવી ગયું છે। મોટી સંખ્યામાં તલાલા પંથકના ખેડૂતો ટ્રકો ભરીને માર્કેટયાર્ડમાં કેરી ઠાલવી રહ્યા છે। મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે બજારમાં કેરી મોડી આવી છે, તેમ છતાં સ્વાદના રસિયાઓ કેરી ખરીદવાનું ચૂકી રહ્યા નથી। તો બીજી તરફ સિઝનના કારણે ખેડૂતો, વેપારીઓ, દલાલો, મજૂરો અને બોક્સ બનાવનારાને પણ આવક રળવાનો મોકો મળી રહ્યો છે। પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય સામગ્રીમાંથી બનતી મૂર્તિઓનો ઉપયોગ ઘટાડવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે। લોકો માટીની મૂર્તિઓનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં રાજ્ય સરકારના માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિઓ તૈયાર કરવા અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ મૂર્તિ પર કેમિકલ યુક્ત રંગોને બદલે હર્બલ કલર વાપરવા લોકોને સમજ આપવામાં આવી હતી।
भारत आर्थिक दृष्टिए विश्वमां सौथी वधु झड़पी गति करतो देश बनी गयो छे। गईकाले केन्द्र सरकार तरफथी जाहेर करवामां आवेला आंकड़ा अनुसार गत वर्षना 6.9% सरखामणीए 2014-15 विकास दर 7.3% रह्यो छे। घर वपराशना जीडीपीनो विकास अपेक्षा मुजब वर्ष 2014-15 माटे 7.5% थयो छे। नाणाकीय वर्ष 2015ना अंते जीडीपी ग्रोथ 6.6% पहोंच्यो हतो। आ आंकड़ा जाहेर थया बाद केन्द्रीय नाणामंत्री अरुण जेटलीए जणाव्युं हतुं के अर्थतंत्रनी हालतमां सुधारो आवी रह्यो छे अने हजु पण 8-9% वृद्धि प्राप्त करवानी भारतनी क्षमता छे, ए वात स्पष्ट थई छे। અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું। નમસ્કાર।